ઓકે બચ્ચા લોકો, સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 16 પ્રકાશની વાત કરીએ છીએ. આગળના લેક્ચર ઓલરેડી 3 જે છે એ અપલોડ થઈ ગયા છે અને અત્યારે આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે પરાવર્તનના નિયમોની, સોરી પરાવર્તનના પ્રકારોની. નિયમો જે છે એ તમને ખબર છે એવું હું ધારી લઉં છું, કેમ કે આપણે આગળના લેક્ચરમાં સોલ્વ કરી લીધા છે અને એ નિયમ તમને આવડતા હશે તો જ આજની વસ્તુમાં તમને મજા આવશે. જરૂર પડશે તો આપણે થોડુંક એવું રિવાઇઝ પણ કરી લેશું. મેઇન વસ્તુ જે આપણે સમજવાની છે એ છે પરાવર્તનના બે પ્રકારો. અત્યાર સુધીની અગર આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે પરાવર્તન શું છે એ શીખાતા, ત્યારબાદ પરાવર્તનના નિયમો ભણાતા અને લાસ્ટ લેક્ચરની અંદર એક સ્પેશિયલ પ્રકારના અરીસાની આપણે વાત કરતા હતા, સમતલ અરીસો. એ સમતલ અરીસામાં કઈ રીતે પરાવર્તન થાય અને એ પરાવર્તન થયા પછી તમને ઇમેજ એટલે કે પ્રતિબિંબ કઈ રીતે જોવા મળશે એટલી વાત જે છે એ આપણે કરી ગયા છીએ. યાદ કરો, થોડું એવું આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ સમતલ અરીસાની અંદર તમને પ્રતિબિંબ કેવું મળશે, આભાસી મળશે. ત્યારબાદ જેટલા દૂર તમે ઊભા હશો એટલું જ દૂર તમારું પ્રતિબિંબ તમને જોવા મળશે અને ત્યારબાદ છેલ્લી વસ્તુ જે હતી એ કે પ્રતિબિંબની ઊંચાઈ એક્ઝેક્ટલી તમારા જેટલી જ હશે. હવે આજે આપણે નવી વાત કરવાની છે પરાવર્તનના પ્રકારોની. પરાવર્તનની વ્યાખ્યા અને નિયમ તો સર અમને આવડે છે, પરાવર્તનના પ્રકારો શું છે એ જરા અમને સમજાવી દો. તો જો શું છે પરાવર્તનના પ્રકારો, તો બાળકો તમને બેઝિકલી બે પ્રકારના પરાવર્તનો જોવા મળે છે. એકને કહેવાય નિયમિત પરાવર્તન અને બીજાને કહેવાય અનિયમિત પરાવર્તન. શું વસ્તુ યાદ રાખવાની છે, પરાવર્તનના મુખ્ય બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. બંને પ્રકારના પરાવર્તન આપણે અત્યારે જ જોવાના છે. પહેલા આપણે ચેક કરી લઈએ નિયમિત પરાવર્તન અને પછી આગળ વધશું આપણે અનિયમિત પરાવર્તન માટે. શું છે જો અહીંયા બે પ્રકારો, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. પહેલા સમજી લઈએ અને પછી એના વિશેની આપણે થોડીક વાતો લખી પણ લઈએ. અત્યારે તમે ક્લિયરલી જોઈ શકો છો કે સર નિયમિત પરાવર્તન એવું લખેલું છે, તો પહેલા આપણે કોની વાત કરીશું, નિયમિત પરાવર્તનની. શું થાય જુઓ, તો આકૃતિમાં તમને ક્લિયરલી દેખાય છે કે આપણે એક અરીસો લીધેલો છે અને અરીસાની સપાટી જોઈને જ તમે કહી શકો કે અરીસાનો પ્રકાર કેવો છે, સમતલ અરીસો છે. અને આ લાઈનો વિશે આપણે આગલા લેક્ચરમાં જ વાત કરી છે. હા, એ લાઈનો એવું દર્શાવે છે કે પાછળની બાજુએ કોઈ પ્રકાશ આવવાનો નથી, બધો જ પ્રકાશ તમારો ઉપરની બાજુએ જ રહેવાનો છે. તો એ સમતલ અરીસા પર તમે અમુક પ્રકાશના કિરણો જે છે એને આપાત કરો છો. તો આ જેટલા પણ તમને પ્રકાશના કિરણો દેખાય છે એ આપાત કિરણ છે. પછી આપણને ખબર છે કે આપાત કિરણો જેવા સપાટી સાથે અથડાશે એટલે સપાટી એમને પાછા મોકલશે, એટલે કે પ્રકાશના કિરણોનું શું થશે, પરાવર્તન. અહીંયા તમને પરાવર્તન દેખાય છે, આ તમારું પ્રકાશનું પહેલું કિરણ આ રીતે આવે છે, ભટકાઈને પાછું જાય છે. હવે પરાવર્તનના નિયમોનું પાલન પણ થાય છે એ તમને ખબર જ હશે. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હશે, લંબ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હશે. ઓકે, એ અહીંયા પાલન થાય જ છે. ત્યારબાદ જો આ તમારું બીજું આપાત કિરણ આ રીતે આવે છે અને પરાવર્તિત કિરણ કંઈક આ રીતે જાય છે, ત્રીજું તમારું આપાત કિરણ કંઈક આ રીતે આવે છે અને પછી તમે ક્લિયરલી જોઈ શકો છો કે તમારું જે પરાવર્તિત કિરણ છે એ આ રીતે જાય છે. આમ આકૃતિ પરથી આપણને એવું લાગે છે કે આપાત કિરણો જે હતા એ બધા એકબીજાને કેવા હતા, સમાંતર. જોઈ શકો છો ને, બધા જ આપાત કિરણો એકબીજાને સમાંતર છે અને પરાવર્તન બાદ ફરીથી પાછા ફરતા પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર છે. જો અહીંયા આ તમારું પહેલું પરાવર્તિત કિરણ, બીજું પરાવર્તિત કિરણ અને ત્રીજું પરાવર્તિત કિરણ એ ત્રણેય પણ એકબીજાને કેવા છે, સમાંતર છે. તો આવા પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. જો આપાત કિરણો એકબીજાને સમાંતર અને પરાવર્તન બાદ મળતા પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર ગતિ કરતા હોય તો આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. શું વસ્તુ યાદ રાખવાની છે કે પરાવર્તન બાદ ગતિ કરતા
परावर्तित किरणों एक बीजा ने समांतर रहता होय तो आवा प्रकारना परावर्तन ने नियमित परावर्तन कहे छे। यूनिफॉर्म छे, रेग्युलर छे, केनी अंदर तमने कोई पण जातनो फेरफार जोवा मळतो नथी। तो आज वस्तु ने आपणे शब्दोमां लखवानी छे। जो मारी यारे टूंकमां तमे एवुं कही सको के परावर्तन बाद जो परावर्तन बाद जो परावर्तित किरणों एक बीजाने समांतर रहता होय तो आवा प्रतिबिंब ने नियमित प्रतिबिंब सॉरी आवा परावर्तन ने नियमित परावर्तन कहेवामां आवे छे। तो आ हती तमारी नियमित परावर्तन नी आकृति अने आ नियमित परावर्तन नो कॉन्सेप्ट। हवे नियमित परावर्तन कई जग्याएथी तमने जोवा मळे छे तो नियमित परावर्तन सामान्य रीते चढ़कती अने लीसी सपाटी पर थी ज थाय छे। चढ़कती અને લીસી સપાટી પરથી કેવું પ્રતિબિંબ થાય છે? નિયમિત। કેવું પરાવર્તન થાય છે? નિયમિત પરાવર્તન। ચળકતી અને લીસી સપાટી તમે ઘણી બધી વિચારી શકો। અમુક એક્ઝામ્પલ્સ જો તમે અહીંયા લખવા માંગતા હોય તો આપણે એક્ઝામ્પલમાં કોણ લખી શકીએ? હા, સમતલ અરીસો તો અહીંયા છે જ તમારી પાસે। આ સિવાય લીસી લાદી જે છે એને પણ તમે નિયમિત પરાવર્તનમાં લઈ શકો છો। આમ બે એક્ઝામ્પલ્સ આપણે લખશું ક્યાંથી તમને નિયમિત પરાવર્તન જોવા મળી શકે છે। તો અરીસાની સપાટી જે આપણી આકૃતિમાં છે અને બીજું એક્ઝામ્પલ તમે લખી શકો લીસી ટાઇલ્સ એટલે કે લાદીઓ। આમ નિયમિત પરાવર્તન જે છે એના માટે આપણે ત્રણ મુદ્દાઓ લખ્યા છે। સૌ પ્રથમ નિયમિત પરાવર્તનની વ્યાખ્યા કે પરાવર્તન બાદ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેવા જોઈએ અને ક્યાંથી તમને જોવા મળશે? લીસી અને ચળકતી સપાટી પરથી। અને લીસી તથા ચળકતી સપાટીના આપણી પાસે બે એક્ઝામ્પલ્સ પણ આવી ગયા છે, અરીસો અને ટાઇલ્સ। આમ આ હતો બાળકો તમારો પરાવર્તનનો પહેલો પ્રકાર, નિયમિત પરાવર્તન। હવે વાત કરીએ આપણે પરાવર્તનનો બીજો પ્રકાર એટલે કે અનિયમિત પરાવર્તન। જે લોકોને નિયમિત પરાવર્તન સમજાઈ ગયું છે એમના માટે અનિયમિત પરાવર્તન બહુ જ ઈઝી છે। આપણે માત્ર નિયમિત પરાવર્તનની ઊંધી વસ્તુઓ લેવાની છે। કઈ રીતે જોવા? તો નિયમિત પરાવર્તનની વ્યાખ્યામાં તમે એવું લખ્યું કે પરાવર્તન બાદ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હતા, તો અનિયમિત પરાવર્તનમાં પરાવર્તન બાદ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા નથી। બસ આ તમારી વ્યાખ્યા બની ગઈ અનિયમિત પરાવર્તનની। જોઈએ ટોપિકનું નામ આપી અને પછી આપણે ત્રણ વસ્તુઓ આના માટે પણ લખીએ સેમ વેમાં। કેવું પરાવર્તન છે? તો અનિયમિત પરાવર્તન છે। મન ફાવે એમ થાય છે, અનિયમિત પરાવર્તન। જોઈએ અહીંયા વ્યાખ્યા લખશું સૌથી પહેલા ક્લિયરલી તમે આકૃતિમાં પણ જોઈ શકો છો। જો અહીંયા આકૃતિ પરથી આપણે એકવાર સમજી લઈએ થોડું એવું, એટલે તમને વધારે આઈડિયો ક્લિયર થઈ જાય। જો અહીંયા કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થઈ જાય, સો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણો જોઈ શકીએ છીએ। ત્રણ આપાત કિરણો છે તમારી પાસે। આપાત કિરણો એકબીજાને સાવ સમાંતર જોવા મળે છે, તો આપાત કિરણ તો એકબીજાને સમાંતર જ છે, પરંતુ પછી પરાવર્તન થયા બાદ, જો આ પહેલું પરાવર્તિત કિરણ અને આ તમારું બીજું પરાવર્તિત કિરણ અને આ તમારું ત્રીજું પરાવર્તિત કિરણ, કંઈક આ રીતે છે। એક પરાવર્તિત કિરણ આમ જાય છે, બીજું પરાવર્તિત કિરણ કંઈક આમ જાય છે, ત્રીજું પરાવર્તિત કિરણ જે છે એ તમારું આમ જાય છે। આમ આકૃતિમાં તમે જોઈ શકો છો કે પરાવર્તન બાદ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા નથી।
આમ જ્યારે તમને આ પ્રકારે પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર મળતા નથી તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. લખીએ વ્યાખ્યા, જે વસ્તુ સમજ્યા આપણે એને જ શબ્દોમાં લખવાની છે કે પરાવર્તન બાદ જો પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર રહેતા નથી તો આવા પ્રતિબિંબને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. હવે સમાંતર કિરણો તો તમને ખબર છે ને, હવે જે લોકોને સમાંતર કિરણો ખબર નથી એ જોઈ લ્યો. અહીંયા સમાંતર કિરણોનો અર્થ એવો થાય કે તેમની વચ્ચેનું અંતર ના બદલાવું જોઈએ, સમાન અંતર રહેવું જોઈએ. જો અહીંયા જુઓ, આ સમાંતર કહેવાય. આ બંને કિરણો વચ્ચેનું અંતર જો અહીંયા જેટલું છે એટલું જ અહીંયા છે અને એટલું જ અહીંયા છે. આ બંને પ્રકાશના કિરણોની વાત કરીએ તો અહીંયા અંતર ઓછું છે, અહીંયા અંતર વધારે છે, અને એટલા માટે તે સમાંતર નથી. ધેટ્સ વાય આપણે શું કીધું કે સમાંતર રહેતા નથી. આની પહેલાની આકૃતિમાં જુઓ, સમાંતર જ હતા. પરાવર્તિત કિરણોમાં પણ જુઓ સમાન અંતર જ હતું, એટલે આપણે સમાંતર રહે છે એવું કીધું અને નિયમિત પરાવર્તન બની ગયું હતું. હવે સર, અનિયમિત પરાવર્તન આપણને કેવા પ્રકારની સપાટી પરથી જોવા મળે છે? તો અનિયમિત પરાવર્તન તમને ખરબચડી સપાટી પરથી જોવા મળશે, જેનો આકાર અનિશ્ચિત છે, એટલે કે અનિયમિત સપાટી છે. અનિયમિત પરાવર્તન કેવી સપાટી પરથી? અનિયમિત સપાટી પરથી. અને અનિયમિતની હારે હારે ખરબચડી. ઊંધું કરવાનું હતું ખાલી. નિયમિત પરાવર્તન લીસી સપાટી પરથી, અનિયમિત પરાવર્તન ખરબચડી સપાટી પરથી. અહીંયા જ જોઈ લ્યો ને, આ સપાટી તમારી નિયમિત નથી, અનિયમિત છે, ખડબચડી છે, ઉબડખાબડ છે, ઉપર નીચે છે, એટલે જ તમારું પરાવર્તન અનિયમિત થાય છે. હવે ખડબચડી સપાટીમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ લખી શકીએ. બે એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ છીએ, કારણ કે નિયમિત માટે પણ આપણે બે જ એક્ઝામ્પલ લખ્યા હતા. તમારી આજુબાજુમાં તમને જેટલી પણ ખડબચડી સપાટી દેખાય એ બધાના એક્ઝામ્પલ તમે અહીંયા લખી શકો. બે એક્ઝામ્પલ લખીએ, ફોર એક્ઝામ્પલ તરીકે લાકડું અને ખરબચડો રસ્તો, અથવા તો કોઈ પણ વસ્તુ જેની સપાટી કેવી છે, ખરબચડી છે, તો ત્યાંથી થતું પરાવર્તન કેવું હશે? અનિયમિત. તો આટલી વસ્તુ આપણે નિયમિત અને અનિયમિત પરાવર્તન માટે આપી શકીએ. હવે છેલ્લે હું તમને એક વધારાની વસ્તુ પણ કહી દઉં અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન માટે. તો જ્યાં પણ નિયમિત પરાવર્તન થતું હોય ને ત્યાં તમને પ્રતિબિંબ દેખાય. ફોર એક્ઝામ્પલ તરીકે અરીસો જે છે, તો ત્યાં તમને ખબર છે કે અરીસાની અંદર તમને પોતાનું પ્રતિબિંબ દેખાશે. લાદીમાં પણ યાદ કરો, એકદમ ચોખ્ખી લાદી હોય, તમે બસ થોડીક વાર પહેલા જ પોતા કર્યા હોય, તો એમાં તમે જુઓ ને તો તમને તમારો ચહેરો અથવા તો તમારો આકાર અંદર જોવા મળે. કારણ કે નિયમિત પરાવર્તન છે તો એ પ્રતિબિંબની રચના કરે છે. અનિયમિત પરાવર્તન વખતે તમને કોઈ પણ જાતનું પ્રતિબિંબ જે છે એ જોવા નહીં મળે. ફોર એક્ઝામ્પલ તરીકે લાકડાની સામે તમે ઉભા રહ્યો તો ત્યાં થતું પ્રતિબિંબ પરાવર્તન કેવું છે? અનિયમિત. લાકડામાં ક્યારેય તમને તમારો આકાર કે ચહેરો ના દેખાય. પરાવર્તન તો થાય જ છે, હા, કેમ કે તો જ તમે લાકડાને જોઈ શકો છો. પરંતુ એ પરાવર્તન કેવું છે? અનિયમિત, એટલે તમને તમારો આકાર કે ચહેરો ત્યાં દેખાતો નથી. ખડબચડા રોડની ઉપર તમે ઊભા હોય અને નીચે આમ જોવો તો તમને પોતાનો ચહેરો કે આકાર ના દેખાય, કેમ કે ત્યાં પ્રતિબિંબ નહીં બને, અનિયમિત પરાવર્તન છે. આમ એક્સ્ટ્રા વસ્તુમાં તમે એવું યાદ રાખી શકો કોન્સેપ્ટ વધારે ક્લિયર કરવા માટે કે નિયમિત પરાવર્તન વખતે તમને પ્રતિબિંબ દેખાશે, અનિયમિત વખતે તમને પ્રતિબિંબ દેખાશે નહીં. તો બાળકો, આ રીતે પરાવર્તનના આપણે આ લેક્ચરમાં બે જે તમામ પ્રકારો હતા એને ઇન ડિટેલ અભ્યાસ કરી લીધો છે. આઈ હોપ કે તમને સરખી રીતે સમજાઈ ગયું હશે. તો આપણે હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.